આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયૈ શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. આવો પ્રજ્ઞાપુરાણમાં જઈએ. આ પાવન પ્રજ્ઞાપુરાણમાં આપણા ગૃહસ્થ જીવનની, પરિવાર જીવનની તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન રહેલું છે એ પ્રજ્ઞાપુરાણમાં જઈએ. એના પહેલાં એક પ્રજ્ઞા ગીત. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના આવડી સવડી કરનારા,
હે પરમાત્મા, હે સદગુરુ, મેં કેટલાય અવળા કામો કર્યા છે, અવળા કામોને તું સવળા કામોમાં પરિવર્તન કરે છે. મારી ગ્રહસ્થ જીવનમાં પણ, પરિવાર પ્રકરણમાં પણ, હાલતા ને ચાલતા કેટકેટલી પ્રોબ્લેમો મેં કર્યા છે, કેટકેટલી સમસ્યાઓ ઊભી કરી છે, એ સમસ્યાઓને આ પ્રજ્ઞાપુરાણના માધ્યમથી આપ જ દૂર કરી શકો છો. મન જડતો નથી કિનારો મારો, ક્યાંથી આવે આરો? મન જડતો નથી કિનારો મારો, ક્યાંથી આવે વારો? મારા સાચા ખેવન હારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સાચા ખેવન હારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમાત્મા, મને કોઈ કિનારો જડતો નથી, ક્યાં જાઉં શું કરવું? પણ આ તારું પ્રજ્ઞાપુરાણ મને શ્રેષ્ઠ વિચારો આપી રહ્યું છે. મારા જીવનમાં, ગ્રહસ્થ જીવનમાં મારા પારિવારિક પ્રોબ્લેમો સોલ્વ કરી દિવ્ય સંદેશ આપી રહ્યું છે. હું વંદન કરું છું આપને. અલે છોરુ કછોરુ થાય તું માવ તર કહેવાય, ભલે છોરુ કછોરુ થાય પાર નથી. મીઠી છાયા ના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સદ વિચારો દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સદ વિચારો દેનારા, નિર્મળ ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. યુગ નિર્મળ ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આવો પરિવાર પ્રકરણમાં જઈએ, ગ્રહસ્થ જીવન પ્રકરણમાં જઈએ. આ ગ્રહસ્થ જીવનમાં પરિવારની, ગ્રહસ્થ જીવનની, આપણા સમાજની, યુગની સમસ્યાઓનું સમાધાન રહેલું છે. એ ગ્રહસ્થ જીવન પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ, આપણે તારા શરણમાં લે. છે ભક્તનું દિલ ઉદાસી, તારા ચરણ લે અવિનાશી. છે ભક્તનું દિલ ઉદાસી, તારા ચરણ લે અવિનાશી. ભક્તો ના દિલ ભરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્તો ના દિલ ભરનારા, તારી કરુણાનો કોઈ પાર.
કરી પાર નથી પરિજનો ના કામ કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી વિચાર ક્રાંતિ નું કાર્ય કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી વિચાર ક્રાંતિ પ્રજ્ઞા પુરાણમાં આજે બતાવ્યું છે અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા આપણું ગ્રહસ્થ જીવન મંગલમય કેમ બને, તેજસ્વી કેમ બને, એમાં સતયુગની સ્થાપના, પારિવારિક પ્રેમ કેમ વધે, સતયુગની સ્થાપના કઈ રીતે થાય એના સુંદર દ્રષ્ટાંતો દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવે બહુ અદ્ભુત વાતો બતાવી છે. ડૉક્ટર જેબી હકસલે પક્ષીઓના જીવનના અભ્યાસમાં ખૂબ રુચિ રાખતા હતા. એક વિલાયતી પક્ષી કમિટીનું વિવરણ આપતા એમણે લખ્યું છે કે આ પક્ષી વસંત ઋતુના આગમન વખતે લગ્નની તૈયારી કરે છે. નર એક જગ્યાએ બેસીને સુંદર ગીત ગાય છે, તે વૃક્ષોની નાની નાની ડાળીઓ એકઠી કરે છે અને જાણે કે એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે કે કમાણી, સંરક્ષણ તથા ગ્રહ નિર્માણની કલાનું પૂરતું સામર્થ્ય તેણે ઉપલબ્ધ કરી લીધું છે. મનુષ્ય પણ લગ્ન પહેલાં પોતાની આ ક્ષમતાની આવી કસોટી કરી લેવી જોઈએ. જો એનામાં એટલી યોગ્યતા ન હોય તો એણે લગ્નની જવાબદારી ક્યારેય સ્વીકારવી જ ન જોઈએ. માદા નરની પાસે થઈને પસાર થાય છે અને એની યોગ્યતા તપાસી લે છે. તેને જ્યારે પૂરતો વિશ્વાસ આવે ત્યારે તે તેના પ્રેમનો સ્વીકાર કરે છે અને પછી નર માદા બંને મળીને સુંદર મજાનો માળો તૈયાર કરે છે. ઈંડા સેવવાનું કામ પણ બંને વારાફરતી કરે છે. અંજનામાં બાળ સુલભ ચંચળતા જોઈ એમના પિતા એમને વાનરી કહેતા. તે જ્યારે લગ્નને લાયક થયા ત્યારે એમણે પિતાને એક જ વાત કરી કે હું સામાન્ય ગૃહિણીઓની જેમ ઘરમાં પૂરાઈ રસોડામાં પૂરાઈ જ રહેવા નથી ઈચ્છતી, હું તો મહાન પરાક્રમીઓની સહચારી બનીને રહીશ. ત્યારે પિતા એને લાયક વરની શોધ કરવા લાગ્યા. એકવાર જંગલી હાથીઓનું એક મોટું ટોળું ઋષિઓની ઝૂંપડીઓ તોડવા આવ્યું. એમને ભગાડવાનું કામ આ કેસરી નામના યુવકે માથે લીધું અને બધા હાથીઓને મારીને ભગાડી મૂક્યા. પિતાએ એને અંજનાને લાયક વર માન્યો અને એની સાથે લગ્ન કર્યા. સંતાન સંબંધે પણ અંજનાની મહત્વાકાંક્ષા આવી જતી. એણે વાયુદેવની આરાધના કરી અને એમનાથી પવનપુત્ર હનુમાનનો જન્મ થયો. એમનું શરીર વજ્રનું હતું. બચપણમાં જ તેઓ મોટી મોટી શિલાઓને કૂદી અને તોડી પાડતા હતા, તોડી નાખતા હતા. મોટા થઈને પણ એમણે રામના કાર્યમાં જીવન ખર્ચી નાખ્યું હતું. રામ કાજ કિયે બિના મોહે કહાં વિશ્રામ, રામના કાર્ય વગર હું આરામ ન લઈ શકું. લંકા દહન અને રામ રાજ્યની સ્થાપનામાં આગળ પડતો ભાગ ભજવ્યો છે. આપણાને પણ જ્યારે ગુરુદેવે આવાહન કર્યું છે યુગ નિર્માણના દૈવી કાર્ય માટે, તો આપણે પણ આપણાથી બનતું બધું જ કરી છૂટીએ. રેવતી અને બલરામનું દ્રષ્ટાંત પણ ગુરુદેવે અદ્ભુત બતાવ્યું છે. રેવતી રાજા રેવત નયની પુત્રી હતી. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે ઉચ્ચ વ્યક્તિત્વવાળા પુરુષની જોડે જ હું લગ્ન કરીશ. લાયક વર ન મળ્યો ત્યાં સુધી તે કુંવારી જ રહી. અંતે પોતાના કદ અને ઉંમરના નાના એવા બલરામની સાથે લગ્ન કર્યું. બહારથી જોતા આ જોડું સમાન નહોતું, છતાં પણ ભાવના અને સંસ્કારોની સમાનતાના લીધે એ સંપૂર્ણ લગ્ન સફળ બન્યું છે. ઇટાલીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૂત્રધાર ગેરીબોલ્ડી જેલમાંથી છાનામાના છટક્યા અને હોડીમાં બેસીને એક ગામડામાં ચાલ્યા ગયા અને ત્યાં રહીને સ્વતંત્રતા સંગ્રામનું સંચાલન કરવા લાગ્યા છે. એમની અદ્ભુત દેશશક્તિ, લગન અને બહાદુરીમાં સાથ આપવા માટે એ બીટાએ એમની જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. યોગ્ય સાથી મેળવીને ગેરીબોલ્ડી ધન્ય બની ગયા છે. ઘણા દિવસો સુધી એમનો આ સાથ રહ્યો. એક દિવસ શત્રુઓની ગોળીથી એબીટા ઘાયલ થઈ ગઈ અને મૃત્યુ પામી.
ગેરીબાલ્ડીએ તેની કબર ત્યાં જ જંગલમાં જ બનાવી દીધી અને આજે પણ એ કબર આખી દુનિયાની દેશભક્તિના મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત્ર બની ગઈ છે. ગૌદવલેકર મહારાજ કુટુંબીઓ ગૌદેવલેકર મહારાજના કુટુંબીઓ પણ લગ્ન કરવા માટે એમને દબાણ કરવા લાગ્યા છે, આગ્રહ કરવા લાગ્યા છે. જ્યારે એ લોકો એમનો પીછો ન છોડ્યો ત્યારે ના છૂટકે તેઓ લગ્ન માટે તૈયાર થયા. એમણે કહ્યું કે છોકરી હું મારી ઈચ્છા પ્રમાણે પસંદ કરીશ. ત્યારે ઘરવાળા બધા રાજી થઈ ગયા, સંમત થઈ ગયા. મહારાજે પડોશના ગામમાંથી એક આંધળી અને અપંગ છોકરી પસંદ કરી છે, સ્વેચ્છાથી એની સાથે એનું લગ્ન કર્યું છે અને આજીવન એની ભાવપૂર્વક સેવા કરતા રહ્યા છે. મહાપુરુષોની આ ભાવના રહી છે. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, 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 પર પીડન સમ નહીં અધમારી, પર પીડન સમ નહીં અધમારી, પર પીડન સમ નહીં અધમારી, પર પીડન સમ નહીં અધમારી. વિચાર તો કરો, આપણા મહાપુરુષો લગ્ન પણ એમની ઈચ્છા મુજબ કરતા, એમાં પણ એ સેવાની ભાવના રાખતા હતા. આ મહારાજ ગૌદવલેકર એક આંધળી અપંગ દીકરી સાથે લગ્ન કર્યા છે, એને પસંદ કરી છે અને સ્વૈચ્છિક રીતે એની સાથે લગ્ન પણ કર્યા છે. આજીવન એની ભાવપૂર્વક સેવા પણ કરતા રહ્યા છે. અદ્ભુત આ પ્રજ્ઞા પુરાણમાંથી આપણાને ગ્રહસ્થ જીવનના દૈવી વિચારો મળે છે. મિત્રો, આજે ઋષિ ચિંતન ચેનલ ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આપ સૌની પાસે આ દૈવી વિચારો પૂરા ભારત વર્ષમાં, પૂરા વિશ્વમાં પહોંચાડી રહ્યું છે. ત્યારે આપણે પણ એ ચેનલને સબસ્ક્રાઇબ કરી, પસંદ કરી, આપણા સ્નેહીઓમાં સંબંધીઓમાં લાઈક કરી અને એને પહોંચાડીએ, જન જન સુધી પહોંચાડી આ દૈવી કાર્યમાં સહભાગી બની ઋષિ યુગ, સતયુગી યુગ અને દૈવી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ, એ જ અપેક્ષા સહ આજનું આ પ્રજ્ઞા પુરાણ અહીંયા પૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્.